مور بنا پادر ماں دربار گٹ نی ہمیں چارن چپاں پھیکتو دے دربار نی ہمیں اتارو آلے کروپڑوں سے کون کہ یہ دربار ایک دی آو نے اینا پادر ہوندی تو تم نے آلے کروپڑا نی خبر پڑے باقی ہم نا مالک نے نو جوائے انا اپ کتھا جانو سو آلے کروپڑا اینو پانی دیکھڑیو مور بنا دربار نے پاسو جاؤ پڑیو آوا ایک نہیں پن انیک پرسنگو کاٹھیانی نی کٹار ویلڑو نکلو جو بھائی અને એમાં અમારું પંસાળનું ભીમડાત ગામ બોટાદની બાજુનું અને ભીમડાતમાં ખોખરો શેખ કરી અને રાજ કરે એમાં કોઈ કીધું દી જળવજળ વેલડું આલુ જાતું કોનું વેલડું છે કે કાઠિયાણીનું વેલડું છે કે એને કયો આ મહેમાન ગતી કરીને જવાનું પણ ભાઈ અંબોડામાં કટાર મૂકેલી કાઠિયાણીઓ વેલડું વાળી લીધું ગાડું વાળી લીધું ખોખરો શેખ ભીમડાતનો રાજા હતો અને એમાં એ વેલડું વાળું કરવાની વાત કરી મહેમાન ગતિ કરવાની વાત કરી ડાયા માણા હોય તો સમજી જાય પણ આને નક્કી કરી લીધું કે ખોખરા આજ જો તને જીવતો જવા દઉં તો હું કાઠિયાણી ન કહેવાઉં નિગાણી લખે છે ઝવેરચંદ ફાટીને ધુવાડે ગયેલો ઓડેજીને આંખું આવેલી કોઈ બેન દીકરીને બજારમાં નીકળવું હોય તો છથરવા મંડી જાય આવો ફાટેલ પિયાલાનો ખોખરો અને ભાઈ કાઠિયાણીના વેલડાને રોકવાની વાત કરી વેલડું રોક્યું પણ ખોખરાને ખબર નથી કે મારો કાળ રોક્યો છે મેં મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે વેલડું રોકતા તો રોકાઈ ગયું પણ અંબોડામાંથી કટાર કાઢી અને ખોખરાની પોળી છાતીમાં જ્યારે કટાર બેહી ગઈ અને આમ જ્યાં બહાર કાઢી પણ કાં તો બાદશાહની હુરમ છે એ ધૂળેટીના રંગમાં રંગા નીકળી હોય એવી લોહીથી તરબતોળ કટાર નીકળી ભાયો અને ભાઈ મોઢામાંથી બોલવાની હેંજા ન રહી અને પ્રાણ પંખેડું ખોખરા શેખનું ભીમડાતના પાદરમાં ઉડી ગયું પણ કાઠિયાણીની કટાર આજ પણ ઇતિહાસના ચોપડે અમર થઈ ગઈ કે એની કટાર તો ખોખરાનો જીવ લઈને વહી ગઈ આ મારે જે આપને વાતો આવી હતી સંસ્કૃતિની સાહિત્યની અનેક કરવી છે પણ આમાં વાળાઈ બેઠા છે એને ઓળું એમ થાય છે કે અમે રહી ગયા એટલે એકાદી કડી છેલ્લે આ રામવાળા જેવો મરદબાર ઉઠ્યો ડોહા પટેલની સામે એક ખોબા ધૂળની જેવી વેળા ન રહી અને કીધું કે તમારા બાપદાદાનો ધંધો છે લૂંટી ખાવ અને ભાઈ બાવો જેમ બારવટે નીકળ્યો મા બાજુ વાવડ્યું પંખીના માળા જેવું ગામ અને એમાં એ કાઠી નીકળ્યો ભાઈઓ નનકુ બાપુ એને કોકે કીધેલું કે આ કાતરિયું વાળા કમણ તેથી મૂછની હાથ કાતરામાં હાથ નાખી અને એમ કીધું તું કાતરિયુંમાંથી કાતરા થાય ને તેથી કહેવું હાવ ઢાંકડાને કીધેલું અને ભાઈ ઈ રામવાળો નાની ઉંમર અને આપણે બધાય વાતો કરી તમે કોકદીક બારવટિયાના ઇતિહાસ બારવટિયાના તમે વાંચો ને તો ખબર પડે એને ખાલીપો કેટલો ભોગ્યો છે મામા એક એક ટંક ચૂકી ગયા છે અનાજના રાઠોડભાઈ જેવી કાઠિયાણી હોય ને થઈ રામવાળા જેવો બારવટિયો દુનિયાને મળે અને કાળું વાળા જેવો બાપ હોય ને થઈ મળે છેલ્લે તો રામસ્વામી આવીને સમજાવી ગયા ભાણેજને માની જા બાપ કે હવે મરી જાઉં છું બાકી માનવું નથી આ બાજુથી અમારા પર ગોલણ વાળો આ બાજુથી વાવડીનો રામ વાળો અને ભાઈ તમે જાણો છો જેલમાં મુલાકાત થઈ કાઠીની મુલાકાત તો મોટા ભાગે જેલમાં જ હોય છે સાહેબ તમને ખબર છે અને જેલમાં મુલાકાત થઈ નક્કી કરી લીધું કે હવે કાંઈ નહીં ગાયકવાડને એકવાર ધમરોળી નાખવું છે અને ધોળા દીએ ધારીને ભાંગું તો માનજો કે વાવડીનો રામ વાળો હતો અને ભાઈ ગોલણ વાળો અમારા પરથી દાનાણી અમરા પર બગરાની બાજુનું અમરા પર ગામ અને આ બાજુ દાનાણી વાળો આ ભાયાણી અમરા પર આ દાનાણી કુંવર અંજનીનો કોપિયો જેને હોળ્યું તું રાવણ વાળું રાજ એ મમરેલી માથે આજ અમારે દાનાણી રામો થયો એક ખોબા ધૂળની જેદી વેળા ન રહી અને ડોહા પટેલે કહી દીધું કે લૂંટી ખાઓ અને પછી સાહેબ આખું વાવડી ઝાટકી લીધું અને ડોહા પટેલને હર્ગે ફુગાડી દીધો ઈ રામવાળો જેથી બારવટે નીકળ્યા તેથી હરદેવ પીછળ ગામનો બારોટ અને ઈને રામવાળા માટે આ ગીતમાં લડાવીને કીધું અમારો વાવડીનો દરબાર રામવાળો કેવો છે કે મોલે રૂવે મરાઠી આખા ગીતનો પહેલા ભાવાર્થ કહી દઉં મરાઠા ભાવનગર મરાઠા છે એ ગાયકવાડ સરકારમાં નોકરી કરતા અને એની બાયુ એને રામવાળાને પકડવા જાય ને ત્યારે હમાસાર દેતી કે જોજો રામવાળાની ધ્યાન રાખજો અમારે રોવાના દી ન આવે એટલે આ કડીમાં કીધું કે મોલે રૂમે મરાઠી
कांत छेड़ जोम काठी लड़वा मालो लाठी मोले रुए मराठी मराठी मोले रुए मराठी मोले रुए मराठी कांत छेड़ जोम काठी लड़वा मालो लाठी कांत छेड़ जोम काठी लड़वा मालो लाठी लाठी अबया ਬਾਈ ਨੇ ਜਾਲੀ